पण आदेश जो हालतो होय ने साहेब तो मात्र ने मात्र धर्म माथे हाले छे आखो देश अने कोई चलावतो नथी धर्म माथे हमणा ओबामा आपणा देशमां आव्यो ने તે આપણે વડાપ્રધાને કીધું કે ઓબામાને લઈ આવો અને આપણો ડ્રાઈવર લેવાઈ ગયો અને વચમાં ગાડી બંધ પડી. ઓબામા ક્યાં કેવો દેશ છે કે ગાડીઓ બંધ પડી જાય? આપણો ડ્રાઈવર કે શાંતિ રાખો, બરોબર શાંતિ રાખો, નીચે ઉતરો, બોનેટ ખોલું, બે ફેટ મારી ગાડી ચાલુ. ઓબામા ક્યાં કેવી હતી? એ કઠે કઠે ઓબામા કઠે કઠે એટલે શું? એ કઠે કઠે લઠે કઠીનો કોઈ મિનિંગ ન થાય કે થોડી વાર થાય તો ઓબામાનો મોબાઈલ બંધ થઈ ગયો. આપણો ડ્રાઈવર કે લાવો ચાલુ કરી દો, એ કે અમેરિકાનો છે કે લાવો લાવો ચાંપો દબાઈ ચાલુ થઈ ગયો. ઓબામા કે આ કેવી થયો? એ કઠે કઠે ઓબામા કે મારું દીકરું અઠે કઠે ઇન્ડિયામાં શેષ હોય ગયું. પછી આપણા વડાપ્રધાન ઓબામાની મિટિંગ થઈ એટલે ઓબામાએ આપણા વડાપ્રધાનને કીધું કે અમેરિકા પાસે તમારે જે જોઈએ લઈ લો, અમારી પાસે અઠે કઠે જ ના હોય કે આપણા વડાપ્રધાન કે અઠે કઠે ન આપી. ઓબામા કે કેમ, કે આખો દેશ અઠે કઠે છે, અઠે કઠે હાલે બધા, કોઈ ગાનું હલાવતું નથી અઠે કઠે, બરોબર કોઈ આવતું નથી. ત્યારે મને ખબર નહીં, મને ખબર હોય ધંધો છે મારો. આ દેશ ધર્મ માથે હાલે છે, સંતો મંતોથી લઈ આવો ગુરુ એક હારો સંત સમાજમાં થઈ જાય, હારો ગુરુ થઈ જાય તો આખા સમાજને તારી દે સાહેબ. બે તમને સિલી લાઈન કહું સાહેબ હું, કે તમે 500 રૂપિયા કે 1000 રૂપિયાનું દાન કરી શકો, કદાચ 1 કરોડ રૂપિયાનું કે 1 લાખ રૂપિયાનું દાન કરી શકો. દેશમાં એવા દાખલા છે કે પોતાના બાળકોના દાન કરી દે સાહેબ. બે લાઈન મને અતિ ગમતી, લાંબી વાત 1 કલાકની હું 3 મિનિટમાં પૂરી કરું સાહેબ. કે ધર્મ કોને કહેવાય? સગાસર નામનો એક વાણિયો, એને એવી ટેક રાખી પહેલાં ભીખા માણસ જમાડી પછી મારા પેટમાં અનાજ નાખું. બન્યું એવું કે 10 દિવસથી એટલો વરસાદ પડે કોઈ ભૂખો માણસ આંગણે આવેલો નહીં, આખું ઘર ભૂખું બેઠેલું. એમાં કોઈએ કીધું સગાસાને કે તમારા ગામમાં એક બાવો આવ્યો છે પાદરમાં, તમારે જમાડવો હોય તો. અને સગાસાએ ગડગડતી દોટ મૂકી બાવાને ઘરે લાવીને કીધું બાપુ મારું અનાજ ખાઈશું? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, તને બાળકનું માંસ આપું તો તારા ઘરનું અનાજ ખવું ન કે નહીં. અને સગાસાની છાતી થડકો લઈ જઈ કે બાવાનું માંસ મને લાવું, બાળકનું માંસ મને લાવું ક્યાંથી? અને સગાસાહેબ પોતાનો દીકરો ચેલ્યો નાનો ભણવા ગયેલો સાહેબ. હજી સગાસાહેબ ચેલ્યા પાસે પહોંચે પેલા અખિલ બ્રહ્માનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈ અને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને એક શિક્ષકનું એક માસ્ટરનું રૂપ લીધું. અને ચેલ્યાને જેને કીધું કે બેટા તારા ઘરે ન જાતો કે કેમ? તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાણીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો ચેલ્યો સાહેબ જવાબ આપે છે. શું કહે છે શિક્ષકને? કે બાગો તો મારી મોમ કાલા છે અને ભોરંગ જીલે નહીં બાર મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ વિન આધાર મેરા મોણ માજા મૂકી દે ચેલૈયો સત ના ચૂકે હે મેરા મોણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. ચેલૈયો ઘરે આવ્યો પોતાની માએ દીકરાનું માથું કાપ્યું, બહુ ટૂંકમાં બતાવું, ખાંડણામાં નાખ્યું, હાથમાં હામેલું લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાય તો હું ખાઉં નહીં. તો કેમ? કે એક તો 20 વર્ષનો દીકરો હોય એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જાતી હોય છોડે શણગાર સગીને હસતા મોટે, એમ તારા દીકરાને તું ખાય તો હું ખાઉં ખાઉં નહીં. પણ ચંગાવતી રાણી હાથમાં હામેલું લીધું, છોડે શણગાર સીજા અને હસતા મોટે પોતાના દીકરા માથે પહેલો પ્રહાર કરે હામેલાનો. પણ છેલ્લા હાલડા ગયા પોતાના દીકરાને, મારો દીકરો આજ મને મૂકીને વહી જવાનો છે. પણ કેવા હાલડા હતા? કે મારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા એ મારા નો ધારા ના તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પ્રસોમાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું હું નથી ખાતો શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાના પગ ધૂજી જ્યાં કે એકનો એક દીકરો ખોઈ નાખ્યો, આજ મારો ધર્મ વયો જાય છે, મારા આંગણેથી આજ બાવો ભીખો જાય છે. અને સગાસાના મુખમાંથી સાહેબ શબ્દ નીકળ્યા, શું કે સગારસા? કે સગારસા કે જન્મમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુ દુભવા કામે ગોતરી માયરાન માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. તેથી ચંગાવતી રાણી હાથમાં કટાળ ઉભી થઈ કીધું હે બાવા
તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની કોઈ પોતાના પતિ સિવાય કોઈને વાત ન કરે, પણ એક સાધુ એક બાવો એક મારો બાપ સમજી ના જ હું તને કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી તેથી બાવાને જવાબ આપે, શું કે સાહેબ? કે બાપ સમજીને કહું છું બાવા, મારે પેટ છે મહિનાય પાંચ. આજ બાપ સમજી તન કહું છું બાવા, મારે પેટ છે મહિનાય પાંચ. આશરો સીતા એ રામ નો એને આવે ના ઉની આજ, બેઠો થાવ નહીં દઉં બાવા, તને જે મામી ના નહીં દઉં જાવા, બેઠો થાવા નહીં દઉં બાવા, તને જે મામી ના નહીં દઉં જાવા. આને ધર્મ કહેવાય, પોતાના દીકરાના બલિદાન આપે. આપણે 500 રૂપિયા લખાવી ને આખા ગામમાં ધોર થાય, મેં 500 લખાયા 500 લગાયા, એવો કયો ઉપકાર કર્યો ભાઈ તે સમાજ માટે દેશ માટે? દીકરાના બલિદાન આપ્યા છે આ દેશમાં. એટલે જેટલું ધર્મ માટે આપો એટલું ઓછું જ પડે. હું નથી આપતો, તમને કહું તમે આપજો, હું ખાલી થઈ જઉં, બધાને કહેવાય એવું. મેં સલાહ આપી બધાને એકવાર, હું તેની સલાહ નથી આપતો. મેં સાહેબ ધર્મનું કાર્ય છે, અહીંયા 50,000 રૂપિયા આપશો તો કાલે પરમાત્મા તમને 1,00,000 રૂપિયા આપશે, કરોડો આપશો તમને 2 કરોડ રૂપિયા આપશે. અહીંયા જે કંઈ આપશો આ બધું પૈસો ધર્માદામાં જાણવશે, તમારા ડબલ થઈને પાછા આવશે. એક ભાઈ મને કે તમારા ડબલ કરવા કા બા, તમે આપો 1,00,000 રૂપિયા, કાલે 2 લાખ આવવાના છે ને કે નો આવે આવતા છે. મને કોકે એવું કીધું કે કાકા માછલીને લોટ ખવડાવો ને તો ગયેલી સંપત્તિ પાછી આવે. તારો બાપ અઘાટ વેચી દીધી પાછી આવે, હાથ ચૂકી આવે પાછી આવે, ગમે વેચી દીધી. કોઈ માછલી ખાઈ જાવ તો એનું આવે ને માછલીને ખવડાવે તો એનું આવે. એટલે હું માનતો જ નથી એવું બધું ખોટું. એમમાં હું કોઈને ઘાલતો નથી, અંધશ્રદ્ધામાં કોઈ નથી ઘાલતો. આમાં નથી મોગલમાં છોકલ છેડતા કાળો નાગ મોગલમાં મારી નાખે, કોઈ મારીને નાખતા. અમારી માતા એમને ખબર ન હોય, સૌથી દયાળુ માતા છે ને તો મોગલમાં છે. કાળો નાગનું કશું છે જ નહીં, બીવા આ બીવાની વાત છે, લોકોને બીવાઈ દેવા, લોકો બીવે માતાજીથી. દયાનો સાગર હોય તો માતાજી, માં કોઈને મારે નહીં મારે માનો કહેવાય, યાદ રાખજો. કોઈને મારે જ નહીં, બાળકોને ગમે એવી ભૂલ કરો ને માફ કરી દઈને માં કહેવાય. મોગલમાં જો ક્રોધિત તો હોત ને ક્રોધિત તો અમે ગઢવી જીવીનું હોય કે અમે એટલા ગુના કરીને બેઠા છીએ. અમે એક કાયદા નથી, બોલો તો તમે ન મરી જઈએ ના. દયાળી માં છે, માં કોઈથી મારે જ નહીં સાહેબ, માંથી મોટું નહીં કોઈ. જળધર કે જગદીશ સોમનામ આવે શ્રી સંબા પાસે હાલ્યા, પણ જે કલાકાર જાજા બાકી છે મને કહેવાય ભાઈ એક રાઉન્ડ આવી જાય પછી બીજા. ખીચડી જૂનું થઈ ગયું હો, લઈ લી તો એક સનસની ખીચડી બરોબર ને. તમે 1,00,000 રૂપિયાનું દાન કરશો ને સાહેબ, તમારો ટીન પેપરમાં ફોટો નહીં આવે, કરી જોજો તમે. અહીંયા હું 1,00,000 રૂપિયા 5,00,000 રૂપિયા દાન કરો તો એ ટીન પેપરનો ફોટો ન આવે, પણ કોકને છરી મારીને તમે 1,00,000 રૂપિયા લઈ લેશો ને હવરમાં તમારો ફોટો આવશે. કે આને છરી મારી 1,00,000 રૂપિયા લઈ લીધા, શું કરવા? તમે ખરાબ કામ કર્યું, હારાને આ દેશમાં વેલ્યુ જ નથી. મેં જોઈ લીધું, હું અહીંયા સાહિત્ય કરું છું, મારો ટીન પેપર ફોટો ના આવે. કાકા હકાબા ગઢી સાહિત્યકાર છે, બહુ સારું પહેલાં આવે જ નહીં કોઈ આ તકમાન સનસનીમાં ન આવે. પણ અત્યારે હું જેમ આવ્યું ગાયું બોલો માંડું, તમે બધા મંડો મારવા, એ પાછું હોરમાં આવે સનસનીમાં. પણ કેવી રીતે આવે? સનસની જો આ કાળો કાળો ચહેરો જુઓ, આ સાહિત્યકારના ભેષમાં શેતાન. જે હમણાં આજ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મળી ગયો બોલવા ગાડો ને પબ્લિકે ચખડ્યો મેથી પા, કારણ કે એનો જતો વા. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો, ગાવાનો આવી ગયો વારો મરવાનો. જો બેંજારો ભાગી ગયો છે જુઓ, જો તબલાવાળે મુઠ્ઠી વાળી દીધી જુઓ, જો મંજરા વાળો ઉઘાડા પર ગટરમાં ચડી ગયો જુઓ. સન સની બોલો હની બોને એટલી વાર થાય, હું સારું કામ કોઈ નથી આવતું. હું ઘણા ટાઈમથી અને સાંભળતો આવું છું જૂના જૂના ગીતો ઘણા ટાઈમથી, એટલે ખોટું છે બધું. તુવેર દાળ મગ દાળ ચણા દાળના દિવસે દિવસે ભાવ વધતા જાય છે. આના પરથી મેં આગાહી કરીને ઘટી, કોઈ પણ આગાહી કરે ને હો વર્ષે સાચી પડે. આ તો હું 15 વર્ષ પહેલાં બોલ્યો છું તો એ થોડું થોડું સાચું પડવા માંડ્યું છે. બોલો, બાબા રામદેવે ખીચડી બનાવી, નરેન્દ્ર મોદીએ ખાધી આવી ને, રાષ્ટ્ર લેવલ આવી ખીચડી બોલો તા. અમે હો વર્ષે બોલીએ તો સાચું પડે, એક વખત ફાઇનલ છે. તુવેરદાર મગદાર ને ચણાદાર જે દિવસે દિવસે ભાવ વધતા જાય છે, આના પરથી મેં આગાહી કરી કે આવી મોંઘી દાળ છે અત્યારે આવા ભાવ છે, આ દાડી દે એવી મોંઘી થાય છે 5-6 વર્ષ પછી. કે તમે આ ગુરુનો નંગ મંગળનો નંગ બુધનો નંગ વીટીમાં પહેરો છો ને એમ લોકો ચણાની દાળ ને તુવેરની દાળ ને મગની દાળ વીટીમાં પહેરશે. આવી દાળ મોંઘી તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો. પછી છોકરાને દેખાશે ને બાપા, જો બેટા આ તુવેરની દાળ આ મગની દાળ આ તારીમાં ચણાની દાળ બેટા,
આપણા દાદા પેલાની ખીચડી ખાતા હતી બેટા. શું વાત કરો છો બાપા? તો બેટા હવે તમારા બાઈકમાં નથી બેટા. હું આવી દાડે મોંઘી થાય છે. હવાના પળમાં તમે ટીવી ચાલુ કરશો ને આજ તક તો સમાચારમાં આવશે કાલે રેલવે સ્ટેશન ઉપર 2 આતંકવાદી 3 કિલો ખીચડી સાથે ઝડપાયા. 250 ગ્રામથી વધુ ખીચડી તમારા ઘરમાં તમને પોલીસ વાળા પકડશે કે 1 લાખ રૂપિયાનો 1 દાણો આ ખીચડી લાયા ક્યાંથી? હું આવી મોંઘી થવાની છે ખીચડી તમે ખાઈ જ નહીં શકો. પછી આજે કલાકાર તમે નક્કી કરવા જાઓ છો અત્યારે, પણ રિટર્ન તમે કલાકાર નક્કી કરવા જાય છો ને પૂછો કે તમારું બજેટ શું. એ કલાકાર કહે છે કે આવા જવાનું ભાડું આપજો ને 1 વાટકો ખીચડી આપજો ભાઈ. 1 વાટકો ખીચડીમાં કલાકાર આવશે પછી ઋષિમુનિઓ તપ ધરશે, ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય, અને ભગવાન પ્રસન્ન થાય છે. માગો વાચ માગો. 35 કિલો ખીચડી જોઈ છે ભગવાન નથી. અમૃત લઈ જાઓ ખીચડી નહીં. 250 ખીચડીમાં લક્ષ્મી પાર્વતી 2 જણા રાડું પાડે. શું ભગવાન પાસે ખીચડી નહીં હોય? ખીચડી ખાવી હોય તો ધર્મનું કાર્ય હોય એમાં તમે મજા આવશે બરોબર. પણ કલાકાર બાકી છે, બીજો રાઉન્ડમાં આપણે આનંદ કરશું. મને ખબર કેટલો ટાઈમ લો. હરિન્દ્ર જય માતાજી જય મોગલ.